આગળનો દાખલો જોયો એ જ રીતનો અને એ જ પદ્ધતિવાળો દાખલો છે હવે ઉદાહરણ નંબર 16 તો કે ઉદાહરણ નંબર 16 શું કહે છે કે k ની કઈ કિંમત માટે નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે છે અહીં શું પૂછ્યું છે આપણને અનંત ઉકેલો મળે જ્યારે આગળના દાખલામાં શું હતું તો કે અનન્ય ઉકેલ મળે તો હવે આપણે શું કરીશું સૌપ્રથમ તો કે પ્રમાણિત સ્વરૂપમાં જે રીતે છે એ જ રીતે આપણે a1 b1 c1 a2 b2 અને c2 ની કિંમતો લખીશું તો અહીં આપણે a1 ની કિંમત શું થશે તો કે k a2 ની કિંમત તો કે 12 b1 ની કિંમત શું થશે તો કે 3 c2 ની કિંમત b2 ની કિંમત શું થશે તો કે k હવે તમને એમ ના થવું જોઈએ કે આ બધું કેમ લખું છું કેમ કે જાણીએ છીએ કે a1 એ શેનો x નો સહગુણક છે a b કોનો છે તો કે y નો સહગુણક અને જ્યારે c શું છે તો કે અચળાંક છે હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે અહીં આપણે શું આપ્યું છે માઇનસ કૌંસમાં k માઇનસ 3 અને નીચે આપ્યું છે માઇનસ k તો જ્યારે આપણું પ્રમાણિત સ્વરૂપ શું છે કે ax પ્લસ a1 x પ્લસ b1 y પ્લસ c1 બરાબર 0 બરાબર છે આ રીતનું છે તો અહીં આપણો c1 છે એ શું છે પ્લસ છે અને અહીં આપણને શું મળ્યું માઇનસ છે તો આપણી c1 ની કિંમત આખી એ જ થશે કે માઇનસ કૌંસમાં k માઇનસ 3 અને c2 ની કિંમત માઇનસ k બરાબર છે તો હવે શું કરવાનું છે આપણે તો કે કંઈ નહીં આપણે જાણીએ છીએ કે ગુણોત્તરનો આપણે કોઠો વિશે સમજી ગયા છીએ આખો તો હવે એ કોઠાની મદદથી આપણે જોવાનું કે અનંત ઉકેલો મળે એના માટેનું શું કયો ગુણોત્તર છે તો કે આપણે અહીં લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે છે અનંત મળે છે બરાબર છે તો હવે એના માટેના કયો ગુણોત્તર છે તો કે a1ના છેદમાં a2 b1ના છેદમાં b2 બરાબર c1ના છેદમાં c2 અહીં થઈ ગયું ત્રણેય એકબીજાના બરાબરમાં હોય ત્યારે આપણે કહી શકીએ કે સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ મળે બરાબર છે તો હવે આપણે કિંમત મૂકી દઈએ તો k ના છેદમાં 12 બરાબર 3ના છેદમાં k બરાબર માઇનસ કૌંસમાં k માઇનસ 3 અને છેદમાં માઇનસ k બરાબર છે તો હવે અહીં જાણીએ છીએ કે અંશ અને છેદમાં માઇનસ માઇનસ છે એટલે શું થશે પ્લસ થઈ જવાના હવે આ જ આ રીતનું આવ્યું એટલે આપણે આને શું કરીશું બે ભાગમાં વહેંચી દઈશું તો કે કયા કયા ભાગમાં વહેંચીશું તો કે k ના છેદમાં 12 બરાબર 3ના છેદમાં k બરાબર છે એક આ ભાગ થયો અને બીજો ભાગ છે 3ના છેદમાં k બરાબર k માઇનસ 3 અને નીચે છે અંશ છેદમાં k બરાબર છે હવે આપણે આને સોલ્વ કરવાનું છે તો આપણે સોલ્વ કરીએ તો અહીં શું થશે k નો સ્ક્વેર k આ સાઈડ આવશે ડાબી બાજુ એટલે ઉપર છેદમાં છે એટલે અંશમાં આવશે એટલે k નો વર્ગ કેમ k ગુણ્યા k એટલે k નો વર્ગ થાય અને બરાબર આ 12 છે બરાબરની જમણી બાજુ જશે એટલે 3 જોડે ગુણાકારમાં આવશે તો 12 તરીકે કેટલા થાય 36 તો હવે આપણે જાણીએ છીએ k નો વર્ગ બરાબર 36 આપ્યા છે તો k બરાબર શું થવાના તો કે 6 થવાના પણ કેવા 6 થવાના તો કે પ્લસ અને માઇનસ પ્લસ અને માઇનસ તો હવે તમને થશે કે મેં કેમ આવું લખ્યું તો હવે આપણે જોઈએ એને થોડું ફટાફટ સમજી લઈએ કે માઇનસ 6 એનો વર્ગ કરીએ છીએ અને 6 નો વર્ગ કરીએ છીએ તો માઇનસ 6 નો વર્ગ શું થશે 36 થશે અને 6 નો વર્ગ પણ 36 થશે એટલે આપણને અહીં ખબર નથી કે k ની કિંમત એ માઇનસ 6 છે કે પ્લસ 6 છે એટલા માટે થઈને આપણે અહીં પ્લસ અને માઇનસ બંને લખવું જરૂરી છે અહીં આપણને એક k ની કિંમત મળી ગઈ છે પ્લસ અને માઇનસ 6 બરાબર છે હવે અહીંયા આપણે આને સોલ્વ કરીએ તો અહીં શું થશે કે આ k કેન્સલ થઈ જશે કેમ કે બંને છેદમાં છે હવે શું આપણે ડાયરેક્ટ જ લખી શકીએ કે k માઇનસ 3 બરાબર 3 તો હવે આ માઇનસ 3 છે એ બરાબરની જમણી બાજુ જશે એટલે પ્લસ 3 થઈ જશે એટલે k બરાબર 3 વત્તા 3 તો અહીં k ની કિંમત આપણને કેટલી મળી 6 મળી તો હવે અહીં જોઈ શકીએ છીએ કે બંનેમાં આપણને પ્લસ 6 એ સામાન્ય મળે છે તો અહીં આપણે જે લખી શકીએ કે k બરાબર 6 હોય મળે છે ત્યારે અથવા આપણે એવું લખી શકીએ મળે છે અથવા k બરાબર 6 હોય ત્યારે સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ મળે અને આ થઈ ગયો આપણો જવાબ છે ને સહેલું જ